ઓલા ગામ જવું છે, ઘડીક કે ઓલા ગામ જવું છે, હવે કોણ સમજાવે કે ભાઈ મારે છે, હું કરું છે, આમાં હાલું કેમ, કઈ જગ્યાએ ચા પી પીને ધરાઈ રહ્યો છું, અને જય શ્રી કૃષ્ણ દિવ્યા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જો ગામડાની મોજ માણી છે ને, આજે લગ્ન ગાળામાં એક દિવસ નું ખાલું આવ્યું હતું, ગામત્રા કરવા નીકળી પડ્યા. ગામત્રા કરવા નીકળી પડ્યા છે. હંસાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ મજામાં? એકદમ મજામાં. જો બધે ગામડામાં જાય. અને કેમ છો બેન? એકદમ મોજ માં. હાલો, અમારા મહેરે કાકા ની બપોરા કરવા, બધા બપોરા કરવા નીકળી પડ્યા છે. અમને આજે એક દિવસ ની રજા છે એટલે ગાડીમાં સ્ક્રેચ એટલા પડ્યા છે ને, વાત જવા દે, જીવ બરી બરી ટુકડા થઈ ગયા છે. થોડુંક થાય એમ, મજા આવે એ વાત રાઈટ છે. સજા ભોગવી પડે એ વાત સાચી છે. આપણી ગાડી ધૂળ ઉડાડતી જાય એને બધાને ક્યાં ખબર. અમારે છે ને ગામ પણ આવી ગયું છે જૂની ફોર્ટ, ને આપણે નદી છે. આ નદી નું નામ શું છે બેન? હા, જો પછી અહીંયા છે ને સમાજ ને બધું છે. ગામે કોણ આવ્યું છે તમને ખબર? બધા હસ્તી હસ્તી અહીંયા પૂજ્યા છે. તો હવે આપણે રામ રામ કરીએ બધાને. કેવુરભાઈ રામ રામ. ભાઈ કેમ મજામાં? ભાઈ ઓહો શાંતિ શાંતિ. બસ ને ભાઈ ભરતભાઈ, ભાઈ કોંગ્રેચ્યુલેશન ગાડી લેવા માટે. તો બસ, અને એક બીજી વસ્તુ કે આ અમારા ભાઈ સિક્કાભાઈ, સિક્કાભાઈ આ ભાઈ ને અમે, આ ભાઈ ને અમે સિક્કાભાઈ કારણ કે આ બધા હોસ્ટેલમાં જામનગર મારા ભેગો ભાઈ હતો ને રહેતા, મયરું કરતા આપણે સેલવાસ. અને આ ભાઈ છે ગોરખતા. જો બધા સાઈડે બોલી દે ભાઈ સુમિતભાઈ. સુમિતભાઈ છે ભાઈ, સુમિતભાઈ સાયર. ને આ ભાઈ તો કોણ છે ભાઈ? આપડે આને સિક્કા સિક્કા કરતા હતા. અમારું હુલામણું નામ છે ભાઈ, નામનું નામ છે કૌશિકભાઈ કરંગિયા. કેમ છો કૌશિકભાઈ? મજામાં ને? આ જામનગર ના બિલ્ડર છે ભાઈ, મોટા હસ્તી. આ બધા મોટા હસ્તી છે. અહીંયા છે ને ભાઈ, હું હાલતો તો કઈક હાલતો તો અહીંયા કઈક વાર્તાલાપ. હા, આ મારી ગયો. હા હા, વિડીયો શૂટ થાય છે. આવીએ તમારે જેમાં જોવું એમાં આવીએ. પાછા છે ને કાકા ની વાડી આવી ગયા છે, કારણ કે આપડા બધા ધંધા ભાઈઓ ભેગા થયા હતા. કેવુરભાઈ, સુમિતભાઈ ને બધા, ભરતભાઈ ને બરોબર, બધા ધંધા ભાઈઓ ભેગા થયા ને વાર્તાલાપ કરીને મજા આવી. અત્યારે એ લોકો એમના રસ્તે, હું મારા રસ્તે. હવે મારે ગુંજલા ગામ જવાનું છે ને. આપણે આ છે કાકા ની વાડી. તો અહીંયા કાકા છે ને ટ્રેક્ટર હાકે છે, તમકો મજા આવી જાય. અને જરાક ત્યાં જતા આવી કાકા અહીંયા ટ્રેક્ટર હાકતા હતા ને, તમકો હાલો ફટાફટ આપણે જે આવીએ ને જોઈએ ને મજા આવે ભાઈ. હા, સુરત કરતો તેમ થાય ભાઈ, ગામડે ગામડું જ કહેવાય. આપણે કાકા અરે મુલાકાત કરીએ તો રામ રામ. કેમ મજામાં કાકા? ઓ મજામાં. હવે જીરો ઉપાડી લીધો, જીરા વાળું ખેડું ભાઈ. હા હા, જીરા વાળું જો આ બધું છે ને કામ ચાલુ છે ને. હું કહું હાલો આપણે વિડીયો ઉતારીને ફટાફટ આવીએ ને જો. શીખવું જરૂરી છે, કારણ કે મને ખેતી કરતા નથી આવડતી, પણ હું છું ખેડૂત છું, તો આપણે શીખવું જરૂરી છે બરોબર. આમાં કઈ હારા હારતા સમય આવે તો સમય ની હારે હાલવું જરૂરી છે. બધું કહેવત છે, પછી આપણે ગામડે ઘોડે ને ડોકો તાણતા તાણી લીધો, જોયો તો ભાઈ બહુ ઊંડી વાવ છે એમાં છે ને. જો બતાવું તમને, જો છે પાણી છે, નથી એવું નહીં છે, પાણી વાળું છે, કઈ વાંધા જેવું નથી બરોબર ને.
હજુ આગે છે આવી ગયા છે ને આ ભાઈ જો લીલોતરી જો તો કેટલું મસ્ત બધું એક વસ્તુ કહી દઉં કે અમારે ગૌશાળાનું જે બધું તમારા બધાનું સાથ સરકારથી ફૂલ સપોર્ટ મળે છે અને બહુ સારા રિસ્પોન્સ અને બુકિંગ ને બધું થાય છે તો દિલથી આભાર આ જ રીતે તમે કરતા રહેજો અને અમારે છે ને ગૌ માતા લેવાની રિક્વાયરમેન્ટ પણ આવી ગઈ છે તો અમે એ જોતા રહીએ છીએ એ પણ લાવીશું એટલે સપોર્ટ તો બનાવી જ રાખજો હાલો અહીંયા છે ને કાકાને ઘરને આપણી કિંગ કોબરા ત્યાં પડી છે જે આપણે કાકાને હમણાં જે ટ્રેક્ટર વાળા કાકાને મળ્યા ને આ બધો માલ એમનો છે પાડ્યું બધું જે આ ભેખારી થાય એ મેરી ગોળ લઈ રહી કે મેરે ભાઈ અને આ બધું એમનું ઝાડવા ને આપણે ભાઈ ઘેર આવી ગયા છે અને ઓલા મેમ સાહેબ બધા કહ્યું ને ફોન કરે છે ડ્રાઈવર રહ્યો ને એટલે ફોન બધા કર્યા રાખે કે જલ્દી આવો જલ્દી આવો ને પાછા તમે એમાંય કહે છે કે અમારી ગાડી લઈને ક્યાં હોયો જશો તો વાત સાચી ડ્રાઈવર છો એટલે કંઈ કહેવાય નહીં ભાઈ અને આ જીરું ભાઈ જીરોનો સ્મેલ બહુ મસ્ત આવે છે ને હમણાં છે ને ભાઈ ભાવ વધ્યા છે તો બધા ખેડૂત રાજી છે તો ભાવ વધવા જોઈએ આપણે તો એમ કહીએ છે હવે આપણે બધાને મળીએ તો જય શ્રી કૃષ્ણ બધાને હા અમારા છે ને મણી મોહી છે કેમ મજામાં તો બસ મજા હા હા પોરો છે ને જોવા છે ને કેમ બધા બેઠા છે ફોન લઈને ઊંચું ઉપાડીને જોવા એમ છે નહીં અને છે ને ભાઈ એટલા વર્ષો છે ને ભાણેજ ને મોકલી દીધો એમ દાદા ને ઘેર એમ થોડું હોય કે કઈ થાય નહીં ભાઈ કઈ હાજા ને અમારા વડામાં છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ મજામાં તો બસ મજામાં ને અહીંયા જો દિવ્યાઈ બેઠા છે કે મજામાં તૈયાર માંથી છે ને ખાઈ લે અને નવા લુગડા પહેરી ગામતરું હાલો નવો વાટો ક્યાંક દેખાય ને ઓહો વા દેખાય છે ઉભી રાખો ઉભી ત્યાં ચા પીતા આવી કેદી પાછા આવી એવી રીતે ચાલુ કર્યું છે બધું હા કોણ લઈ આવશે એ વાત સાચી છે ચા પીવા જવું પડે એ વાત રાઈટ છે તો હાલો તો આપણે ફટાફટ નીકળીએ ગુંદલે જવાનું છે તો હાલો બધા ઉભા થાવ જય શ્રી કૃષ્ણ હાલો જય શ્રી કૃષ્ણ જો અમે ગુંદલા ગામમાં આવી ગયા છીએ અનાભાઈ મામાના ઘરે અને અહીંયા અમારે કાપડા અને એનો ઓર્ડર આપવાનો હતો દાઈવન જો અમારા મંજુબેન ને મધુબેન ને બધા બેસી ગયા જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ ના તમે જો સબસ્ક્રાઈબર જય શ્રી કૃષ્ણ ના બે ને મોટા ઓર્ડર દેવા અમે તો આવી ગયા છે અમે ત્રણ અને મધુબેન ના ફ્રેન્ડ જ છે અમે બધા જો ખાલી અના ભાઈ ના મામી ની ઉભા છે જય શ્રી કૃષ્ણ કેમ મજામાં ને તો વાંધો નહી અમારે એકેશભાઈ ને બ્લોગ અમે પણ જોઈએ છીએ તમે પણ જોજો અમારે એકેશભાઈ ના બ્લોગ ને લાઈક કરજો ને સબસ્ક્રાઇબ કરજો ઓ જો મારા મેન સબસ્ક્રાઇબર છે નાનકડા એમને સબસ્ક્રાઇબ કરવાનું કહી દીધું એટલે હવે બધા કરી જ દેજો રોજ અમારા વિડીયો બધા જોઈએ જ છે અહીંયા એક બેન આવી ગયા છે આ બધા સબસ્ક્રાઇબર છે હેલો પુષ્પા બેન છે ને હું કેવાય ને મહેંદી કહેવાય ને મને એક તો નામ ના આવડે પાછા મહેંદી લગાડી જો કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છે અને જો આ મહેંદી છે ને ભાઈ બહુ ફર્સ્ટ ક્લાસ મહેંદી કયો ડર છે પણ બહુ મજા આવે ને ઉપર જો આ બધી નવું નવું ફેશન આવ્યું ને આવું છે ને અમારા નહોતું તો હવે મને એમ થાય પાછું કરવું જોવે જો આ પુષ્પા બેન એને બધું નવું નવું આપા ભાઈ કેમ મજામાં ભાઈ મજામાં મંજુબેન કેમ છો મજામાં મજામાં ઠીક ઠીક છે ને કેમ મજામાં ને શાંતિ ને તો બસ મજામાં હોય તો બેન ઊભા થઈ જાવ ઘણી વાર અમારે જે ફોટા પાડવા
ફોટા પાડવાના બાકી છે એવું છે સરસ આપણે ભાઈ એક વાગી ગયો છે અને હમણાં છે ને ચા બા પીધો છે અને મામા છે ને બે મીઠી મીઠી વાતો કરતા હતા નાના એ વાતો કરતા હતા એમાં વરી કઈક નવું કહે કે અમે તો એટલું જાગતા ને આમ કરતા ને તેમ કરતા ને ભેગું અમારે વિડીયો અપલોડ થતા હતા ને આ ભરતભાઈ છે તો કેમ ભાઈ મજામાં તો ભરતભાઈ નો વિડીયો અપલોડ થતો હતો ને હારો થતો હતો અમારે થોડો બેનો સ્વાર્થ હતો તો અમે બે પહાડી બેસી ગયા અને આ મામા મામા એના સ્વાર્થમાં બેઠા હતા કે ડીજે વાળા ભાઈ આવે ને એને હે ને ઠેકાણે પુગાડવાના છે એ કારણથી અને આ નાના છે ને બધી વાતો કરતા હતા અમે બધું સાંભળતા હતા એમાં છે ને મામાને હે ને કીધું આપણે કે ચા કરી દો તો ભાણેજનું છે ને માન તો રાખી દીધું કે વાંધો ના આવ્યો અને હું મામા મજામાં ને બહુ જ મજામાં છું તો પણ આજ રીક નુકસાનમાં ગયો હું નુકસાનમાં ગયા મોટી મોટી વાતો કરી તો ભાણેજ સામા સૂચ્યો હા પણ સવાલ નથી ને મોટી મોટી વાતો કરી કે અમે જૂના હતા બધી આવી વાતો ગઈઢા માણ હોય તો એ કરે ને પછી ચા ની લેર ગયું હોય તો અમારે ભેગ્યું કે કામ તો છે ને હું લેર ગયું જ કરી ને મામા ને ઘેર પછી હું ભાણે દુખી થાય કોઈ દી તો મામા એને કીધું તો ચા તો થઈ ગયો મસ્ત મજાનો પછી હું શા કરવા ગયો તો અહીંથી એક વાગે કહીને કે હું શા કરો હા હા પછી શા પીવું એટલે મારે માથે માવો તો જોઈ માવો જોઈ હવે એક વાગે માવો ખાવો મામા તો પછી હું પછી હોવાનું પછી જય શ્રી કૃષ્ણ ની ઘડીક સાવી કરીને પછી હું થૂકી નાખી માવો જોઈ હા હા